અખિલ ભારતીય આર્થિક શૈક્ષિક મહાસંઘની આજે મહત્વની બેઠક આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે યોજવામાં આવી હતી. આ બેઠક બાદ તેમની ફળશ્રુતિ રૂપે અધ્યક્ષે જણાવ્યું હતું કે હવે 4-5 દિવસમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી શક્યતાઓ ઉજળી બની છે અને આંદોલનનો સુખદ અંત આવશે. અખિલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલની મુલાકાત. રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અમારા પદાધિકારીઓને માન્ય ઋષિકેશભાઈ સાહેબની ચેમ્બરમાં આમંત્રિત કરાયા હતા. છેલ્લા 3 વર્ષથી ઓલ્ડ પેન્શન યોજના માટે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો, જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બનાવેલો છે, એના દ્વારા અનેક પ્રકારના આંદોલનો અમે જાહેર કર્યા હતા. ખૂબ મોટી માત્રાની અંદર શિક્ષકો સહિતના કર્મચારીઓએ તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે માસ સંખ્યાની અંદર આંદોલનો કર્યા પછી અમે સતત કન્ટિન્યુ કાર્યક્રમ કરવાની મોટી જાહેરાત કરી હતી. 15-1 દિવસથી સતત અમારી વાર્તાલાપો ચાલતી હતી. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પહેલા સત્યાગ્રહ છાવણી ખાતે અમે ખૂબ મોટું વિરાટ આંદોલન કર્યું હતું અને 5 મંત્રીઓની કમિટીએ અમને 2005 પહેલાના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરવા માટે લેખિત અને મૌખિક અમને આશ્વાસન આપ્યું હતું. આજ સુધી એનો ઠરાવ ન થતા અમે થોડા દિવસો પહેલાં ગાંધીનગરની અંદર મોટો કાર્યક્રમ કર્યો અને હવે આગામી સતત કાર્યક્રમો કરવાના હતા. આના કારણે સરકારે અમને છેલ્લા 4-5 દિવસથી સતત બોલાવતા હતા, વાતચીત ચાલતી હતી. આજે માન્ય ઋષિકેશભાઈ સાહેબ, કુબેરભાઈ સાહેબ, પ્રફુલભાઈ સાહેબ, જગદીશભાઈ સાહેબ અને બચુભાઈ ખાબડ સાહેબ, આ 5 મંત્રીઓની કમિટી અને સાથે સાથે CS રાજકુમાર સાહેબ અને નાણાં વિભાગના અને શિક્ષણ વિભાગના અધિકારીઓની સાથે અમારી લાંબી ચર્ચા વિચારણા થઈ છે. અમે અમારો પક્ષ રજૂ કર્યો છે શિક્ષકો અને કર્મચારીઓના હિત માટે અને સરકારે સ્વીકારેલી બાબત અમે મક્કમતાથી આજે આ 5 મંત્રીઓની સામે રજૂ કરી છે. સરકારે પણ, એટલે કે આજે 5 મંત્રીઓએ પણ અમારી સાથે કેટલાક પ્રકારના પ્રશ્નો અને સંવાદો કર્યા છે. અમે અમારી માગણીને સંપૂર્ણપણે વળગી રહ્યા છીએ. અમારી માગણીના અંતે અમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અમે કહ્યું હતું, આજે પણ કહ્યું છે કે અમે અંતિમ સમય સુધી અમારી માગણી માટે અડગ છીએ. અને એ પછી આજે માન્ય ઋષિકેશભાઈ સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું કે આજે સંપૂર્ણપણે આપનું જે આપના દ્વારા જે રજૂઆતો થઈ છે અમે લેખિત પણ આપીને આવ્યા છીએ, મૌખિક પણ વાત કરી છે, એની સંપૂર્ણ બ્રીફિંગ આજે રાત સુધીમાં માન્ય મુખ્યમંત્રીને કરી દેવામાં આવશે. અને મુખ્યમંત્રી અને આ 5 મંત્રીઓ અને CS રાજકુમાર સાહેબ અમને ચર્ચા થશે. 1-2 દિવસની અંદર અમારી માગણીઓ માટે આજે અમને એવું લાગે છે કે કદાચ અમારી માગણીઓ સ્વીકાર હશે. અમે જે પ્રકારે આગ્રહપૂર્વક સાહેબને વાત કરી છે એ પ્રકારે કદાચ અમારી આ માગણીઓ નહીં સ્વીકારાય તો સંગઠન દ્વારા, રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા અમે જે પ્રકારે જાહેરાતો કરી છે એ પ્રકારના આગળના કાર્યક્રમોની જાહેરાત અમે ઝડપથી કરવાના છીએ અને ખૂબ મોટા આંદોલન તરફ અમે જઈ રહ્યા છીએ. મુખ્ય માગણીઓ અમારી ઓલ્ડ પેન્શન યોજનાની છે, પરંતુ સૌથી મોટી માગણી અમારી છે સરકારે સ્વીકારેલી વાત 2005 પહેલાનો ઠરાવ. મુખ્ય માગણીઓ તમામ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરવાનો છે, પરંતુ 2005 પહેલાં તો સરકારે સ્વીકારેલી વાત છે એટલે અમે 2005 પહેલાંના ઠરાવને પ્રાયોરિટી આજે આપી છે. પરંતુ શિક્ષકો અને કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરવામાં આવે એ પ્રકારની લાગણી અમે વ્યક્ત કરી છે.